નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજી વિદ્યાલય પાસદરાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય કલ્ચર એવા પ્રકરણ નંબર 3 હું પતંગિયું મારા પિલ્લુનું એના વિશે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ક્લાસમાં આપણે પિલ્લુ વિશેની વાર્તા જોઈ હતી કે જેમાં શું હતું કે દ્રીજા અને ઈવા બંને શું હતા, તો કે રમતા હતા, અને રમતા રમતા એ શું કર્યું, તો કે એને એક સુંદર મજાનું પતંગિયું જોયું. તો શું કર્યું, ઈવાએ એ પતંગિયું એને પકડવું હતું, એટલે શું કર્યું, એ દોડતી દોડતી પતંગિયા પાછળ ગઈ અને એને જોયું તો ઝાડ પર ખૂબ બધા પતંગિયા હતા. તો ઈવાએ એ પતંગિયાને પકડવા માટે શું કર્યું, તો કે તે ઝાડ પર ચડી તો શું કર્યું, તો કે બધા પતંગિયા ઉડી ગયા. અને એને જોયું તો કે લીલા મીઠા લીમડા પર શું હતું, તો કે પતંગિયાની બદલે પીળા પીળા ટપકા હતા. તો એને એના ભાઈ કે દ્રીજાએ જોયું, તો કે એને એવું કહ્યું કે આ તો શું છે, તો કે આ તો ઈયળ શું કહેવાય પતંગિયાના ઈંડા છે. એને આગળ જોયું કે ઈન પતંગિયાના ઈંડા છે. પછી બંને ભાઈ બહેન ઘરે વહી ગયા અને બીજે દિવસે આવીને જોયું, તો કે એ જોવે છે કે શું છે કે પીળા પીળા ટપકાની બદલે શું છે, તો કે લીલા રંગની ઈયળો જોવા મળી હતી. પછી બંને એ શું કર્યું, તો કે એ ઈયળ જ્યાં જ્યાં ઈયળ હતી એ પાંદડા શું કરી નાખ્યા, તોડીને પોતા સાચવીને શું કર્યું, તો કે પોતાના ઘરે લઈ આવ્યા અને શું કર્યું, તો કે ખોખામાં મૂકી દીધા. અને તેની અંદર શું કર્યું, તો કે કોણા કોણા એને ખાવા માટે શું આપ્યા, તો કે એને ઈંડા શું કહેવાય એને ખાવા માટે શું આપ્યા, તો કે પાંદડા આપ્યા હતા. પછી રોજ ભાઈ બંને શું કરતા હતા, તો તેની સાર સંભાળ લેતા હતા. અને ધીમે ધીમે જોયું તો એક દિવસ આવીને જોયું તો શું થયું હતું, તો કે એ પાંદડાની બદલે ઈયળની બદલે શું થઈ ગયું હતું, એક કોસેટો થઈ ગયો હતો. અને કોસેટો કેવો થઈ ગયો, એકદમ ગાઢો અને કડક થઈ ગયેલો હતો. બંને ચિંતામાં આવી ગયા હતા. પછી થોડાક દિવસ પછી શું થયું, તો કે એ કસોટોમાંથી શું થયું, તો કે એક સુંદર મજાનું પતંગિયું થઈ ગયું. પછી બંને ભાઈ બહેન એને બગીચામાં લઈ ગયા અને શું કર્યું, તો કે એ પતંગિયું ધીમે ધીમે પોતાની આંખ ખોલી પોતાની પાંખો ફફડાવી અને ઉડી ગયું હતું. તો આપણે એ વાર્તામાં આ બધું જોયું. તો ચાલો હવે એ વાર્તા પછી પ્રશ્નના જવાબ આપીએ. તો કે વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપેલું છે વાતચીત કરો કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી. આપને એવું પૂછ્યું છે કે વાર્તામાં શું બન્યું ત્યારે સૌથી વધારે તમને મજા આવી. તો અહીંયા તમને જ્યારે શું બન્યું ત્યારે તમને મજા આવી એ તમારે લખવાનું છે. પણ જ્યારે મને ક્યારે મજા આવી વાર્તામાં, તો કે જ્યારે કોસેટોમાંથી શું કર્યું પતંગિયું આવ્યું અને એને પોતાની પાંખ હલાવી અને શું કર્યું, તો કે ધીમે ધીમે પોતાની પાંખ હલાવી અને ઉડી ગયું, ત્યારે મને બહુ મજા આવી. કે જ્યારે કોસેટોમાંથી નાનું પતંગિયું જન્મ્યું અને શું કર્યું પોતાની પાંખો ધીમે ધીમે 2-3 વાર ફટકાવી ફફડાવી અને આકાશમાં ઉડી ગયું, ત્યારે મને બહુ મજા આવી. તો તમારે જેમ તમને કઈ વાર્તામાં કઈ જગ્યાએ તમને વધારે મજા આવી એ તમારે લખવાનું છે. જો તમને પણ જ્યારે એ પતંગ કોસેટોમાંથી પતંગિયું બન્યું અને આકાશમાં ઉડ્યું એ તમને સૌ મજા આવી હોય, તો તમારે પણ ત્યાં એ લખવાનું છે. ત્રીજો છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ. હવે આપને એવું પૂછ્યું છે કે તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ, તો કે જ્યારે તમને એવું લાગી ગયું હોય પિલ્લુની ચિંતા તમને જ્યારે થઈ હોય ત્યારે તમારે અહીં લખવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, મને પિલ્લુની ચિંતા ક્યારે થઈ, કે જ્યારે તે શું થયું, એક શાંતિથી એક જગ્યાએ બેઠું હતું અને એના કોસેટો શું હતા, તો કે કડક થઈ ગયેલા હતા અને ગાઢા રંગના થઈ ગયેલા હતા અને ચૂપચાપ પડી રહેલું હતું, ત્યારે મને તેની ચિંતા બહુ થઈ કે એને શું થયું હશે, તેને કંઈ થઈ નહીં ગયું હોય, એવી બધી મને એની ચિંતા થઈ હતી. તો એનો જવાબ હું એવી રીતના લખીશ કે જ્યારે પેલું એક જગ્યાએ શાંતિથી બેઠી રહ્યું હતું, તેના કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો હતો અને તેને કોસેટો કડક થઈ ગયેલા હતા, ત્યારે મને તેની બહુ ચિંતા થઈ હતી. તો તમને પણ જ્યારે એની ચિંતા થઈ હતી કે તે હોય ત્યારે તમારે એ લખવાનું છે. જો તમને પણ ત્યારે એની ચિંતા થઈ હોય કે જ્યારે કડક થઈ ગયેલું, ગભરાઈને બેસી ગયેલું અને શું થઈ ગયું, એની પાંખો ગાઢી થઈ ગયેલી હતી, ત્યારે તમને એની ચિંતા થઈ હોય તો ત્યારે તમારે એ લખવાનું છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3,
બ્રિજ ઈવા ઈંડા વાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? હવે અહીં આપણે પ્રશ્ન 3 આપેલો છે કે બ્રિજ ઈવા ઈંડા વાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? તો હવે એ પ્રશ્નનો જવાબ આપણે એવી રીતના આપી શકીએ કે બ્રિજ અને ઈવા જ્યારે ઈંડા વાળું પાંદડું ઘરે લાવ્યા હશે ત્યારે તેના મમ્મી પપ્પાએ તેને તેની સાળ સંભાળ રાખવાનું કહ્યું હશે. તેને એક ખોખામાં મૂકીને જ્યાં પવનની અવર જવર હોય ત્યાં રાખવાનું કીધું હશે અને એને ખાવા માટે કૂણા પાંદડા નાખવાના કીધા હશે. તો આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ કે બ્રિજ ઈવા ઈંડા વાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમની સાળ સંભાળ રાખવાનું કહ્યું હશે. તેને ઘરના એક ખૂણામાં ખોખાની અંદર મૂકીવાનું કહ્યું હશે અને તેને ખાવા માટે કૂણા પાંદડા લાવવાના કહ્યા હશે. હવે પ્રશ્ન 4 છે. તમારે ઈયરને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો કેમ? હવે આપણે પ્રશ્ન 4માં 2 પ્રશ્ન પૂછ્યા છે કે જ્યારે તમે ઈયરને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો, એક પ્રશ્ન, અને બીજો કેમ. હવે આપણે પૂછ્યું છે કે જો આપણે જે જગ્યાએ ખોખું મૂકીએ એ જગ્યાએ આપણે શું કામ મૂકીએ એનું કારણ આપણે આપવાનું છે. તો આપણે એનો જવાબ આપી શકીએ કે જેમ કે હું હોય ને હું ખોખું લાવું ત્યારે હું શું કરું, તો કે ઈયરને સાચવવાનું થાય તો હું મારા ઘરના એક જે એક ખૂણા મારા ઘરના ઘરમાં ખોખું એક ખૂણામાં મૂકું કે જ્યાં પવનની અવર જવર રહે, કે ઈયરને સાચવવાનું થાય અને હું મારા ઘરમાં ખોખું એ જગ્યાએ મૂકું જ્યાં પવનની અવર જવર થાય, કેમ કે તેના જીવ સાથે આપણે જોખમ ન લઈ શકીએ. કારણ કે આપણે ખબર જ છે કે ઈયળ ગમે શું કે પ્રાણી પક્ષી પશુ હોય એને શું હોય તો હવા પાણીની જરૂર પડે છે, કે આપણે ખબર જ છે. તો એને શું કહેવાય છે, આ ઈંડા હતા તેને પણ શેની જરૂર પડે, તો કે પવનની જરૂર પડે છે, જરૂર પડે છે. એટલા માટે હું શું કરીશ કે જ્યાં પવનની અવર જવર હોય ત્યાં શું મૂકીશ, હું એ ખોખું મૂકીશ. શું કહે તો કે એના જીવ સાથે આપણે જોખમ ન લઈ શકીએ. તો પ્રશ્નનો જવાબ આવી રીતના થાય કે હું જો ઈયરને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એ જગ્યાએ મૂકું જ્યાં પવનની અવર જવર થાય, કારણ કે તેમના જીવ સાથે આપણે જોખમ ન લઈ શકાય. પ્રશ્ન 5 છે. ચાલી બતાવો. શું કરવાનું છે? આપણે ચાલી બતાવવાનું છે. ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ, આપણે આ 3 પ્રાણીના નામ આપેલા છે એની જેમ આપણે સાચવી ચાલીને બતાવવાનું છે. હવે આપણે આગળના પાઠમાં આપણે આસપાસ વિષયમાં જઈ ગયેલા છીએ કે ઈયળ, સાપ અને અળસિયા છે એ શું કરે છે, તો પેટે સરકીને ચાલે છે. તો તમારે શું કરવાનું છે, એની જેવો અભિનય કરવાનો છે. કેમ? તો કે ઈયળની જેમ ચાલવાનું છે, સાપની જેમ ચાલવાનું છે અને અળસિયાની જેમ તમારે ચાલીને અભિનય કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે 6 પગ ગણો. શું કરવાના છે આપણે? પગ ગણવાના છે. તો કીડીના કેટલા પગ હોય છે? તો કે 6. મકોડાના? તો કે 6. વાંદાનો? તો કે 6. અને પતંગિયાના? તો કે 6. અને કાનખજૂરો? તો કે આપને ખબર છે કાનખજૂરાના પગ કેવા હોય છે, તો કે અસંખ્ય હોય છે. તો આપણે અહીંયા 100 લખી શકીએ. આપણે કાનખજૂરાના પગ ગણી નથી શકતા, પણ આપણે એક ધારો કે લખી નાખીએ કાનખજૂરિયાને 100 પગ છે. તો આપણે આ પ્રશ્નના જવાબ આપ્યા. તો હજી એકવાર આનું રિવિઝન આપણે કરી લઈએ. તો પેલું, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો કે વાર્તામાં જ્યારે કોસેટોમાંથી પતંગિયું બન્યું અને પોતાની પાંખો ફફડાવીને આકાશમાં ઉડી ગયું ત્યારે મને બહુ મજા આવી. તમને બીજું, તમને પીલુની ચિંતા ક્યારે થઈ? તો કે મને પીલુની ચિંતા જ્યારે તે શું કહેવાય, એક જગ્યાએ શાંતિથી બેઠી રહ્યું હતું, તેના કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો હતો
અને તે તેની પાંખો કડક થઈ ગયેલી હતી ત્યારે મને તેની ચિંતા થઈ. તો તમને આ બંનેના જ્યારે જ્યારે ચિંતા થઈ હોય ત્યારે તમારે લખવાનું છે. અહીંયા તમારું પૂછેલું છે. પછી જે દ્રીજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? તો એ પ્રશ્નનો જવાબ આપણે એવી રીતના લખી શકાય. દ્રીજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને કહ્યું હશે કે તેની સાળ સંભાળ રાખજો અને તેને ઘરના એવા ખૂણામાં મૂકજો જ્યાં પવનની અવર જવર થાય અને તેને ખાવા માટે લીલા કોણા પાંદડા લાવવાનું કહ્યું હશે. પ્રશ્ન 4, તમારે ઈયળને સાચવવાનો થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? તો કેમ, જો મારે ઈયળને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી જગ્યાએ મૂકું જ્યાં પવનની અવર જવર થાય, અને કેમ કે એના જીવ સાથે જોખમ આપણે ના લઈ શકીએ. 5મું છે, ચાલી બતાવો. ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ તમારે શું કરવાનું છે? આ લોકો જેવી રીતના ચાલે તેનું અભિનય કરવાનું છે. પગ ગણો. હવે આપણે શું કરવાના છે? પગ ગણવાના છે. કીડીના તો કે 6, મકોડાના 6, વંદોના તો કે 6, પતંગિયાના 6, કાનખજૂરાના 100. અને હવે પ્રશ્ન આપણે આ રીતના આપણે વાતચીતના પ્રશ્નનો જવાબ આપ્યા છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કે આપને આપેલું છે, તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે તમારા નાક અને મો આગળ શું રાખવાનો છે? કે રૂમાલ રાખવાનો છે. હવે તમે રૂમાલ લઈ લો. આપેલું વાક્ય ખરું હોય ત્યાં ખાંસી. આપેલું જે આપની નીચે આપેલા વાક્ય છે સાચું હોય ત્યાં શું કરવાનું? તો કે ખાંસી, એટલે કે ઉધરસ ખાવાની. ઉધરસ ખાઓ, ખાંસી ખાઓ. ખોટું વાક્ય હોય ત્યાં છીંક ખાઓ. ખોટું વાક્ય હોય ત્યાં શું કરવાનું? છીંક ખાવાની. આપણે અહીંયા કીધું છે કે રૂમાલ રાખો એટલે શું કરવા, કે આજુબાજુ બેઠેલા વ્યક્તિને એનું શું થાય? તો કે એના વાયરસ ન થાય. હવે આપણે ખબર છે આપણે ખોટી કે સાચી છીંક આવે એટલે આપણે ખાવાની છે. હવે આપણે અહીંયા જોઈએ તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો તમે શું કરો? તો કે તમે જો આ વાક્ય સાચું છે કે ખોટું, જો ખોટું હોય ને તમે છીંક ખાવ અને સાચું હોય તો ખાંસી ખાવ. તો તમારે એ વસ્તુ ઘરે કરવાની છે. તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા તો કે ખોટું વાક્ય છે, એટલે આપણે શું ખાવાનું છે? તો કે છીંક ખાવાની છે. શું ખાવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે છીંક તમારે ખાવાની છે. બીજું છે, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તે આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. શું હતું? મીઠા લીમડા પર તો ઈંડા ઘણા બધા, ઈંડા મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. આ વાક્ય કેવું છે? તો સાચું છે. આપણે જ્યારે પેલી ઈવા ને દ્રીજ જ્યારે પતંગિયું પકડવા ગયા હતા ત્યારે ઘણા બધા પતંગિયા હતા. તો શું આવશે? તો કે ખાંસી. ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. કે પાંદડા ખાઈને ઈયળ કેવી બની ગયેલી હતી? કે પહેલવાન બની ગઈ હતી. તો કે આ વાક્ય કેવું છે? કે સાચું છે. તો તમારે શું ખાવાનું? તો કે છીંક ખાવાની. શું ખાવાની? સોરી, ખાંસી ખાવાની. આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. તો તમારે શું ખાવાનું? ખાંસી ખાવાની. હવે છે 4, દ્રીજે કોસેટાને દબાવીને તપાસ્યું. આ વાક્ય કેવું છે? તો કે ખોટું છે. કોને તપાસેલું? તો કે ઈવા શું કોને કરેલું? કે દ્રીજાએ આ વાક્ય નહોતું કર્યું, ઈવાએ કરેલું હતું. કે આ વાક્ય કેવું થયું? તો કે ખોટું થયું. એટલે શું ખાવાનું તમારે? છીંક ખાવાની. કોને કરેલું હતું? ઈવાએ કરે દબીને ચેક કરેલું હતું. 5મું વાક્ય છે, કોસેટોમાંથી પતંગિયું બહાર આવ્યું. કોસેટોમાંથી શું આવ્યું? તો કે પતંગિયું આવ્યું. તો આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. શું ખાવાની? ખાંસી ખાવાની. શું? તો કે ખાંસી ખાવાની. તમે જોવો તો હવે આપણે ફરી એક વાર જોઈએ તમારે શું કરવાનું છે. જો વાક્ય સાચું હોય ત્યાં ખાંસી ખાવાની અને વાક્ય ખોટું હોય ત્યાં છીંક ખાવાની. તો પેલું વાક્ય છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો વાક્ય કેવું છે? તો કે ખોટું છે. તો તમારે શું ખાવાનું? છીંક ખાવાની. મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો એ વાક્ય કેવું છે? તો કે સાચું છે. તમારે શું ખાવાનું? ખાંસી ખાવાની. પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલા. તો શું કરવાનું? તો કે વાક્ય સાચું છે. તો ખાંસી ખાવાની.
ત્રીજે કોસેટાને દબીને તપાસ્યો તો વાક્ય કેવું છે તો કે ખોટું છે. તો તમારે શું કહેવાનું? છીક ખાવાની. કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો કે વાક્ય કેવું છે તો કે સાચું છે. તો તમારે શું ખાવાની? ખાસી ખાવાની. તાસને અહીં વિરામ આપું છું. હવે આપણે આગળના તાસમાં મળીશું. આભાર.